જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે. અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે કાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે દિવસે ને દિવસે ગૌ હત્યા વધતી જાય છે અને ગૌ હત્યાને લઈને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચે છે. સમગ્ર ભારત દેશમાં લોકોની માંગણી અને ભાવના મુજબ ગાયને માતા માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાયની અંદર 32 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે. ગાયનું દૂધ, છાણ અને ગૌમૂત્ર પણ પવિત્ર માનવામાં આવે છે અને આદિ અનાદિકાળથી ગાયની પૂજા કર્યા બાદ જ લોકો પોતાના કામો કરતા રહ્યા છે. ભારત દેશમાં દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરતું આવેદન પત્ર સંવેદનશીલ સરકારને આપવામાં આવે છે. ત્યારે આજરોજ કાલોલ તાલુકામાં પણ સમગ્ર હિન્દુ સમાજના પ્રતિનિધિ સ્વરૂપ અખિલ ભારત હિન્દુ મહાસભા તરફથી સંવેદનશીલ સરકારને રજૂઆત કરતું આવેદન પત્ર કાલોલ મામલતદારને આપવામાં આવ્યું. અને એવું પણ જણાવવામાં આવ્યું છે કે આવતા 15 દિવસમાં જો સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ નહીં મળે તો આંદોલન પણ કરીશું તેવું જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. આજ રોજ તારીખ 6/7/2021 રોજ કાલોલ મામલતદાર સાહેબશ્રીને અમે બધા હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપીએ છીએ કે હિન્દુઓની લાગણી ના દુભાઈ. જે રીતે ગાયોનું કતલ થઈ રહ્યું છે, હિન્દુઓની લાગણી દુભાઈ રહી છે અને ગાય કતલ થઈ રહી છે, તો અમે બધા હિન્દુ યુવા સંગઠનો ભેગા મળીને મામલતદાર સાહેબને એવું આવેદન આપ્યું છે કે અમારી સરકારશ્રીને રજૂઆત થાય કે ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર થાય. અને આમ જોવા જઈએ તો ગાયની કતલ એટલા બધા થઈ રહ્યા છે કે દિવસે દિવસે સરકાર બી એની પાસે કશું પગલાં નથી ભરી રહી. અત્યારે અમારા કાલોલ તાલુકાના પંચમહાલ જિલ્લાની અંદર રોજે રોજ બધે અમે કિસ્સાઓ સાંભળીએ છીએ કે આજે અહીં કઈ કતલ થયું, ત્યાં થયું, પણ સરકારશ્રી કશું કાર્ય કરતી નથી. તો અમે સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે આવેદન રૂપી કે સાહેબશ્રીને કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે અને ગાયને કતલ થતી અટકાવે. શું નામ તમારું? રઘુનાથસિંહ પરમાર, કાલોલ. આજ રોજ કયા અનુસંધાનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે? આજ રોજ આપણા ભારતની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે કે આપણી જે ગૌ માતા છે એને રાષ્ટ્રીય જો દરજ્જો મળે તો દિવસે ને દિવસે જે કતલખાના થઈ રહ્યા છે તો એ કતલખાના સૌ પ્રથમ આપણા બંધ થાય. રાષ્ટ્રીય આપણી ગૌ માતા જો જાહેર કરે, જેમ કે આપણો રાષ્ટ્રીય પક્ષી મોર છે, તો એને જો કોઈ મારે તો એને એની સજા જે છે એ સજા સાંભળીને જ લોકો એને નથી મારતા. એટલે આપણી જો ગૌ માતાને જો આપણે રાષ્ટ્રીયનો દરજ્જો જાહેર કરી દઈએ તો દિવસે ને દિવસે જે કતલકાનો છે એ આપોઆપ બંધ થઈ શકે તેમ છે. એથી સરકારને અમે એના માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે. નામ? પરમાર જયેન્દ્રસિંહ, રતિલાલ. હલો, કાલોલ તાલુકામાં રોજની 30-30 ગાડીઓ નીકળે છે અને ખુલ્લા આમ કતલખાના ચાલે છે. અને અમે 10 વાર કહી ચૂક્યા, કોઈ પોલીસે એ કરતી નથી, કશું નહીં. અને હવે અમે બી ઓક્સિજન ઉપર છીએ, અમે કોઈને કશું જઈએ નહીં. જે સ્થળ માથે જે થવાનું છે થશે, ખુલ્લા આમ ગાયો જાય છે. શું નામ તમારું? કનુભાઈ ભરવા, મધવાલ. આજ રોજ અમો હિન્દુ રાષ્ટ્ર સંઘ તરફથી ગૌ માતાનું જે બધે કતલખાના ચાલે છે, પંચમહાલ જિલ્લામાં અવારનવાર આવા કેસ બનતા રહે છે, એના માટે આજ અમો સૌ ભેગા મળીને આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છે અને ગૌ માતાને એક રાષ્ટ્રમાતા તરીકે અમે ડિક્લેર કરવા માગીએ છીએ. એના માટે અમે આવેદનપત્ર આપવા માગીએ છીએ અને સૌ સાથે મળી, સૌનો સંઘાત મળીને અમે આ કામ કરીશું અને ગૌ માતાને બચાવીશું એવો સંકલ્પ લઈએ છીએ. જય હિન્દ, જય ભારત માતા. નામ? રઘુવીરસિંહ પરમાર, કાતોલ.